नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં વાવાઝોડાનો સર્વે કરવા કેન્દ્રની ટીમ પહોંચી રાજકોટ એરપોર્ટ. હવે પીડી લીટીની બહાર રહેનારે ટોલ ટેક્સ નહીં ભરવો પડે. રાજકોટ કૃષિ મંત્રી આરસી ફળદુએ સંબોધી પત્રકાર પરિષદ. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોરોના બાદ તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયા કિનારાને ધમરોળ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે નુકસાની થઈ છે. ત્યારે અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાનો સર્વે કરવા કેન્દ્રની 7 અધિકારીઓની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી, જેને આવકારવા કલેક્ટર રેમ્યા મોહન એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બુધવારે એક ગાઈડલાઈન જાહેર કરી છે. સાથે જ ટોલ પ્લાઝા પર પીક અવર્સ પર પ્રત્યેક વાહન માટે વેઇટિંગ સમય વધુમાં વધુ 10 સેકન્ડનો કર્યો છે, જેનાથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર વધુ સમય ન વિતાવવો પડે. હાઈવે ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ મોટાભાગના ટોલ પ્લાઝાએ વાહન ચાલકોએ રાહ જોવી પડતી નથી. વાહનની લાઈનો 100 મીટરથી વધુ સુધી લાગતી નથી, પરંતુ જો કોઈ કારણોસર ટોલ પ્લાઝા પર વાહનોની લાઈનો 100 મીટરથી વધુ જાય તો વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે નહીં. જ્યાં સુધી અંતર 100 મીટર થતું નથી તેના માટે દરેક ટોલ પ્લાઝા પર પીળા કલરની લાઈનો દોરવામાં આવશે. જે વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ. જી શુભમ, જણાવો શું છે વિગત. હાઈવે ઓથોરિટી દ્વારા ગત ફેબ્રુઆરીના રોજ જે સમગ્ર ભારતની અંદર ટોલ પ્લાઝા આવેલા છે તેની અંદર જે ફાસ્ટેગ છે તે ફરજિયાત કરવામાં આવેલું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી જો વાત કરીએ તો ફાસ્ટેગ ફરજિયાત થયા બાદથી જ જે છે ટોલ પ્લાઝા ઉપર વાહનોની કતારો મહદઅંશે ઘટી ચૂકી હતી. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવેલો છે કે ગત બુધવારની મળેલી બેઠકમાં હાઈવે ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવેલો હતો કે ટોલ પ્લાઝા પર વેઇટિંગનો સમય 10 સેકન્ડ રાખવામાં આવેલો છે, તેથી વધારેનો સમય વેઇટિંગ માટે ચલાવવામાં આવશે નહીં. ખાસ તો વધુ હાઈવે ઓથોરિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ટોલ પ્લાઝાથી 100 મીટર સુધી જ વાહનોનું વેઇટિંગ કરી શકશે. તેથી વધારે જો વાહનોનું વેઇટિંગ હશે તો 100 મીટરથી આગળના તમામ વાહનોને જે ટોલ છે તે ફ્રી કરી દેવામાં આવશે. ખાસ તો હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ પ્લાઝાઓ છે તેમના ઓનરોને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે 100 મીટર બાદ પીળી પટ્ટી લગાવવામાં આવે કે જેનાથી 100 મીટરનું અંતર માપી શકાય. અને ખાસ તો સૂચના આપવામાં આવેલી છે કે 100 મીટરથી આગળમાં જો કોઈ વાહન ઊભું હોય તો તેમનો ટોલ ટેક્સ છે તે માફ કરી દેવામાં આવે તેવી પણ હાઈવે ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. જી આભાર શુભમ. તાઉતે વાવાઝોડાએ દીવ, ઉના, અમરેલી, મહુવા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચાડી છે. ત્યારે અગાઉ પીએમ અને સીએમએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, નુકસાનીની સમીક્ષા કરી હતી. ત્યારે આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે મહુવા અને આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી, તેમજ અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોના પછી ગુજરાતની અંદર વાવાઝોડાને કારણે, વિશેષ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં જે વાવાઝોડાને કારણે જે નુકસાન થયું છે એના માટે સૌરાષ્ટ્રની વિઝિટનો કાર્યક્રમ 2 દિવસનો હતો. વાવાઝોડાને કારણે આ 3 જિલ્લાઓમાં ભયંકર નુકસાન થયું છે. આ વાવાઝોડાની જે ગતિ હતી એની જે ભયાનકતા હતી, પરંતુ કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અને રાજ્યમાં પણ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ અને નીતિનભાઈ દ્વારા અધિકારીઓ સહિત તલાટી સુધીના લોકોએ અને કાર્યકર્તાઓએ જે અગમચેતીના પગલાં લીધા એના કારણે મોટી જાનહાની આપણે ટાળી શક્યા છીએ. પરંતુ બાગાયતીને ખૂબ મોટું નુકસાન થયું છે. બાગાયતી સંપૂર્ણપણે કદાચ એનો નાશ થયો છે. ખૂબ મોટા મોટા વૃક્ષો ધરાશયી થઈ ગયા છે. ઘરોને પણ ખૂબ મોટું નુકસાન થયું છે. ખેતરની અંદર રહેતા અને નાનો મોટો ગોડાઉન બનેલો હોય એના લોકોને નુકસાન થયું છે. નાના મોટા દુકાનદારોને પણ નુકસાન થયું છે. આ રીતે દરેક વર્ગને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે. પરંતુ સૌથી મોટું નુકસાન એ ખેડૂતોને થયું છે. અમે એને વિઝિટ કરી છે, એની મુલાકાત લઈને એમની સાથે ચર્ચા પણ કરી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બીજા જ દિવસે આવીને એમણે હવાઈ નિરીક્ષણ કરીને 1000 કરોડ રૂપિયા આપ્યા છે અને કેન્દ્રની ટીમ મોકલીને સર્વે કર્યા પછી વધુ જરૂર છે તો વધુ આપવાનું પણ એમણે પ્રોમિસ કર્યું છે.
आदरणीय मुख्यमंत्री ने नायब मुख्यमंत्री विजय भाई ने नितिन भाई 500 करोड़ रुपया मदद काले जाहरात करी है। दरेक एनजीओ अलग अलग संस्थाओं भारतीय जनता पार्टी कार्यकर्ताओं एमने साथ रहीने लोगों ने पहला तो समयसर एमने जमवानुं मळी जाए एमने पीवानुं पाणी मळे एनी व्यवस्था करी छे। सरकार द्वारा दरेक गामों में झड़पथी लाइट पुरवठो थई जाए रस्ताओ खुली जाए एना माटेना सफलतापूर्वक प्रयत्न थया छे अने हवे एमने आर्थिक मदद मळे अने पाछा पगभर थाय एना माटेना प्रयत्न थई रह्या छे। આપણે સાથે મળીને પ્રયત્ન કરીશું તો જલ્દીથી આ ખેડૂતોને કે જેમને જેમને નુકસાન થયું છે અન્ય લોકોને પણ રાહત થશે અને એમની જિંદગી પણ પૂર્વવત થઈ શકશે। સાહેબ, ખાસ કરીને તાઉતે વાવાઝોડામાં જે નુકસાન થયું છે એના સરકારના નોમ્સમાં ગરીબોને નોમ્સના લીધે થોડીક તકલીફ પડી રહી છે, તે બાબતે શું કરશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કોરોના કાળમાં અનેક લોકોની માનસિક સમસ્યાનું નિરાકરણ કર્યું છે ત્યારે મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞો દ્વારા વિવિધ ગામડાઓમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ બાળકો પણ શાળાએ ખુલે તેઓ શાળાએ જશે કે કેમ તે વિષય પર સર્વે કર્યો હતો, જેમાં 72% વિદ્યાર્થી બાળકોએ શાળાએ જવાની ના પાડી હતી, જેમાં બાળકોએ શાળાએ ન જવાના નવા નવા બહાનાઓ કહ્યા હતા। ખાસ જે મનોવિજ્ઞાન ભવન દ્વારા બાળકો ઉપર જે સર્વે હાથ ધરવામાં આવ્યો કે જેની માહિતી અધ્યાપક ડૉક્ટર ડિમ્પલ રામાણીએ આપી છે, એ ઉપરાંત મારે જે લોકોને કહેવું છે એક બાબત બહુ ધ્યાનમાં લેવા જેવી એ છે કે કોઈ પણ બાબતની વ્યક્તિને જ્યારે ટેવ પડી જાય છે ત્યારે ટેવને દૂર કરવી એ બહુ અઘરી હોય છે। એક ફેઝ એવો હતો કે જ્યારે બાળકોને શાળાએ જવું હતું, ફર્સ્ટ ફેઝની અંદર મનોવિજ્ઞાન ભવન દ્વારા જ એક સર્વે કરવામાં આવેલો હતો કે જેમાં બાળકો એવું કહેતા હતા કે હા, શિક્ષકો પાસે જવું છે, વિદ્યાર્થીઓને એના મિત્રો પાસે જઈ અને ત્યાં ક્લાસરૂમની અંદર બેસી અને ભણવું છે। પણ બાળકોને જે એક સતત મોબાઈલની ટેવ પડી ગઈ છે, જે સતત મોબાઈલની લત લાગી ગઈ છે, એના કારણે આજે એક એવું ચિત્ર જોવા મળી રહ્યું છે કે જેમાં બાળકને હવે શાળાએ જવામાં કંટાળો આવી રહ્યો છે। તો કદાચ ભવિષ્યમાં શિક્ષકો માટે એક ચેલેન્જેબલ કામ એ પણ બનશે કે જો બાળક શાળાએ આવવાનું શરૂ કરી દેશે તો એ પછી એને શાળામાં પાછું એક્ટિવ રાખવો પણ અઘરું થઈ પડશે। એટલે બાળકને એક શાળાની સાથે આત્મીયતા રહે, બાળકને શાળાના શિક્ષકોની સાથે એક તાદાત્મ્ય ભાવ સધાય, એના માટે કંઈક અંશે આપણે વિચારવું પડશે। ઘણા બાળકો એવું પણ કહે છે કે સરકારશ્રીએ જે માસ પ્રમોશન આપેલું છે વિદ્યાર્થીઓના હિતને એના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને માસ પ્રમોશન આપેલું છે, પણ એ નાનું બાળક જે છે સમજતું નથી, એને એવું છે કે પરીક્ષા વગર પાસ થઈ જવું એ તો ખૂબ સારી વાત છે। કોલેજના વિદ્યાર્થીઓ સમજે છે કે માસ પ્રમોશન એ સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે, તો જ્યારે બાળક એવું સમજે છે કે પરીક્ષા વગર પાસ થઈ જ જવાય છે તો માતા પિતાની પણ ફરજ બને છે કે બાળકને એવું સમજાવે કે દરેક વખતે પરીક્ષા વગર તમે પાસ નહીં થઈ શકો, પરીક્ષા પણ ભવિષ્યમાં તમારી લેવાશે અને પછી જ તમે પાસ થઈ શકશો, જેથી એની ભણતર પ્રત્યેની રુચિ અને ભણતર કેટલું અગત્યનું છે એ બાબત। કોરોનાની મહામારીએ જ્યારે મોટા પાયે જ્યારે ભરડો લીધો છે ત્યારે શિક્ષણ પર શું અસર થઈ છે એ અંગે મનોવિજ્ઞાન ભવનની ટીમે એક સર્વે કરેલો છે। આ સર્વેમાં 1530 જેટલા બાળકો ઉપર ગ્રામ્ય વિસ્તારના અને શહેરી વિસ્તારના લઈને પર્સનલી અમુક જગ્યાએ તો બાળકોને પૂછીને આ સર્વેના અમે તારણો જે છે એ મેળવેલા છે। આશ્ચર્ય સાથે કહું કે આ શિક્ષણ જગત ઉપર ખૂબ મોટી અસર થઈ છે। જે નિષેધક વલણ જોવા મળ્યું છે કે જાણે વિદ્યાર્થીઓ તો કંઈક જુદી દિશા જ પકડી લીધેલી છે કે ભાઈ જે શિક્ષણ અંગેનું હજી તો એ લોકોની બાળકોની શરૂઆત છે, ખાસ કરીને 6-11 વર્ષના બાળકો લઈને અમે એ લોકોને પ્રશ્ન પૂછેલા છે કે ભાઈ તમારે હવે જ્યારે સ્કૂલે જવાનું થાય તો એના વિશે તમે શું વિચારો છો, તો જ્યારે 1.5 વર્ષથી સતત બાળકો ઘરે છે ત્યારે લોકો કેવું છે કહે છે કે ભાઈ હવે સ્કૂલે જઈને શું કામ કરવું, કે ભાઈ હવે તમને પરિણામ મળી જવાનું છે, અમે તો આગલા વર્ષમાં અમે જતા રહેવાના છીએ, તો પછી અમે રમીને મોજ ન માણીએ? પછી અમે એવો પણ પ્રશ્ન પૂછેલો છે કે તમને ક્યારેય સ્કૂલની કે શિક્ષકોની ક્યારેય યાદ નથી આવતી, તો કે હવે તો કેટલું બધું ફરી ગયું હશે, છેલ્લા 1.5 વર્ષમાં બાળકો જ્યારે સતત ઘરે છે તો એ લોકોએ મેન્ટાલિટી બાંધી લીધેલી છે કે ભાઈ હવે તો ઘણું બધું ફરી ગયું હશે, હવે અમારા ટીચરો પણ ફરી ગયા હશે, અને લોકો 81% એવું કહે છે કે ભાઈ ના, હવે તો અમને એવું કશું જ લાગતું નથી કે હવે અમારે શાળાએ જવું જોઈએ। જ્યારે જો અમને રમવાનો સમય મળેલો છે તો પછી અમે રમતો રમીને અમે મોજ માણીએ છીએ। ત્યાર પછી ઘણા બાળકોને અમે એવું પણ પૂછ્યું કે ભાઈ તમે ઘરે રહીને આખો દિવસ કરો? કોરોનાના કપડા કાળમાં અનેક બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે, ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે જીનિયસ ગ્રુપની સ્કૂલ છે
તેના ટ્રસ્ટી જય મહેતા અને ઓનર ડીવી મહેતાએ એક ઉત્તમ નિર્ણય કર્યો છે। પોતાની સ્કૂલના ધોરણ 1 થી 9 ના કોઈ પણ વિદ્યાર્થીના માતા અથવા તો પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તો તેની એક વર્ષની ફી શાળા માફ કરશે, એક વર્ષનું શિક્ષણ ફ્રીમાં આપશે। આ નિર્ણય સ્વનિર્ભર શાળા મંડળની તમામ સ્કૂલો કરે તેવી ઈચ્છા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતાએ વ્યક્ત કરી હતી। ખાસ કરીને તમામ દર્શક મિત્રોને નમસ્કાર। આજે જ્યારે કોવિડ-19ની સિચ્યુએશનની અસર સમાજના તમામ વર્ગને થઈ છે, પરંતુ અમને એવું લાગે છે કે શિક્ષણ વિભાગને વખતે સૌથી વધારે અસર થઈ છે। અને આજે જ્યારે તમામ પરિવારમાંથી કોઈને કોઈ બાળક કોઈને કોઈ સ્કૂલમાં હોય, ત્યારે જીનિયસ પરિવારની રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક સમાજના હિતમાં નિર્ણય, એક શિક્ષણના હિતમાં નિર્ણય, એક આપણી ભાવિ પેઢીના હિતમાં નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે બાળકોએ કોરોનાના હિસાબે પોતાના વાલીમાંથી કોઈ પણ ને ગુમાવેલ હશે તો એમને વર્ષ 2021-22 માટે શિક્ષણ કાર્ય જે છે એ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે। રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે એક CBSE સ્કૂલ છે, ત્યાં અમે સમગ્ર રાજકોટમાંથી અને રાજકોટ બહારથી આવે તો બી અમારે હોસ્ટેલ ફેસિલિટી છે, તો આ બાળકોને અમને ખરેખર ખૂબ જ આનંદ થશે। અમારું એક સમાજનું અમારા માટેનું જે ઋણ છે એ ઋણ ચૂકવવાનો પણ અમને આનંદ થશે। અમારા ટ્રસ્ટીઓ જય મહેતા અને સુદીપ મહેતા એમની જોડે વાત કરી, અમારા પ્રિન્સિપલ દિવ્યા ભટ્ટ એમની જોડે વાત કરી અને અમે આ નિર્ણય લીધો છે જેનો અમને ખૂબ આનંદ અને ગૌરવ છે। અમે આના માટેની એક લિંક જ અમે જે પણ જાહેરાત કરી છે એની સાથે એક લિંક જ અમે જનરેટ કરીને આપી છે, જે ગૂગલ ફોર્મ છે એ ગૂગલ ફોર્મમાં 4 કે 5 જ વિગત છે। અમે બીજી કાંઈ ડિટેલ નથી માગી કે ભાઈ તમારી આવક કેટલી હતી અને તમારી નોકરી શું હતી ને ઇન્કમટેક્સના રિટર્ન કાંઈ નથી। અમે ફક્ત બાળકનું કયું ધોરણ છે, નામ શું છે, એનું એડ્રેસ શું છે, આ 3 કે 4 જ વિગત અમે માગી છે, બીજું કાંઈ વિગત નથી માગી। એ જે ગૂગલ ફોર્મ ભરી અને જે બાળકના વાલી એપ્લાય કરશે એ તમામને અમે શિક્ષણ આપશું, કેમ કે અમારે ત્યાં CBSE સ્કૂલ છે એટલે મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સંપૂર્ણપણે ફેસિલિટી છે, સાથે અમારો જે સ્ટાફ છે ખૂબ જ કોઓપરેટિવ, પોઝિટિવ, સપોર્ટિવ છે, એટલે અમારો સ્ટાફ પણ એટલો વિલિંગ છે આ પ્રકારના બાળકોને શિક્ષણ આપવા માટે, જેનો પણ અમને ખૂબ આનંદ છે। હા, હવે અમે આ લગભગ પરમ દિવસે જાહેરાત કરી છે એટલે આની લિંક મેં હજી સુધી જોઈ નથી, ઓનેસ્ટલી એ અમારા પ્રિન્સિપલ દિવ્યા મેડમ જોવે છે, પણ અમને ખૂબ જ સારા પ્રમાણમાં રિસ્પોન્સ મળે એની પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે। અને બીજું કે અમારે કોઈ એવા લિમિટેશન્સ નથી, ઓનેસ્ટલી કે ભાઈ અમારે ખાલી 5 જ બાળકો ભણાવવા છે, 25 જ ભણાવવા છે। મેં વાત કરી એમ અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફિશિયન્ટ છે, અમારે ત્યાં હોસ્ટેલની પણ ફેસિલિટી છે, અમારા શિક્ષકો પણ ખૂબ જ વિલિંગ છે, અમારે પ્રી પ્રાઇમરીથી 9 ધોરણ સુધીની વ્યવસ્થા છે, એટલે મેં જે બાળકોને સમાવી શકી એ પ્રી પ્રાઇમરીથી 9 ધોરણ સુધીના બાળકોને સમાવી શકી, 10, 11 અને 12 એનું હજુ અમે શિક્ષણ શરૂ નથી કર્યું, એટલે આ બાળકો છે એ વખતે આ સેવાથી અલિપ્ત રહે જેનું અમને થોડું દુઃખ પણ છે। ખાસ અપીલ એ છે કે સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના, એ મેસેજ છે। મેં વાત કરી એમ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જીનિયસ પરિવારની જે સ્કૂલ છે એ CBSE સ્કૂલ છે, એટલે અમારી સ્કૂલની મર્યાદા એ છે કે અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોને જ આમાં પ્રવેશ આપી શકશું, ત્યારે બીજા ગુજરાતી મીડિયમના પણ ઘણા એવા બાળકો હશે, રાજકોટ સિવાયના શહેરોમાં પણ ઘણા એવા બાળકો હશે જેમને પોતાના માતા પિતામાંથી કોઈને પણ ગુમાવેલ હશે, ત્યારે અન્ય શાળાઓ પણ આગળ આવે, આ પ્રકારના બાળકોને સધિયારો આપે, સમાજમાં એક સારો મેસેજ આપે, અને ખાસ કરી અને જે આપણી આવનારી પેઢી છે એ આવનારી પેઢી એમાં એક શિક્ષણ માટેની શ્રદ્ધા છે એ વધારે દ્રઢ બને, શિક્ષણ જગત માટેની શ્રદ્ધા છે વધારે સારી દ્રઢ બને એવો અમારો નમ્ર પ્રયત્ન છે અને તમામ સ્કૂલોને પણ નમ્ર અપીલ છે। ઉનાળો આવે અને પાણીની પારાયણ શરૂ થઈ જાય, લોકોને કિલોમીટરો ભટકવા છતાં પાણી ન મળે તેવી સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ મવડી ગામમાં ગ્રામજનો આજે પણ પીવાના પાણી માટે વલખા મારતા નજરે ચડી રહ્યા છે। ગુજરાત અને અરવલ્લી જિલ્લાના છેવાડાના કહી શકાય તેવા ગામડાઓમાં વિકાસે ડોક્યું પણ ન કર્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે। મેઘરજનું મવડી ગામ કે જ્યાં પાયાની સુવિધાઓનો પણ અભાવ છે,
સરકારના કહેવાતા વિકાસશીલ ગુજરાતમાં મહુડી ગામ સુવિધાઓથી આજે પણ તદ્દન વંચિત રહી જવા પામ્યું છે। મહુડી ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત છે। આ ગામ 150 જેટલા ઘરમાં 800 જેટલી વસ્તી ધરાવે છે। આ ગામની મહિલાઓ આજે પણ પીવાના પાણી માટે ખેતરે ખેતરે 2-2 કિલોમીટર સુધી રજડપાટ કરે છે। મહિલાઓ પીવાના પાણી ખેતરેથી ભરી લાવવા મજબૂર બની છે। દેસાઈ લાલાભાઈ જામલભાઈ મારું નામ છે। મહુડી ગામનો વતની છું। મારી ઉંમર લગભગ 39 વર્ષની છે અને આજ દિન સુધી કોઈ ગામમાં રસ્તા નથી, પાણીની સુવિધાઓ નથી। બોર હોય તો બોરથી ટોકે જવા માટે પાણીની લાઇનની વ્યવસ્થા પણ નથી, તેમ છતાં સ્ટ્રીટ લાઇટો નથી ગામમાં અને ઘણી બધી મૂંઝવણો। ટોકો લગભગ 20-21 વર્ષ થઈ ગયા છે બનાય, જર્જરિત થઈ ગયું છે તો પણ એ લોકો કોઈ રજૂઆતો સાંભળતા નથી। રોડ બનાવે છે તો 6 મહિના 8 મહિના ચાલીને એનું ડામર કે જે કપચી મેટલ હોય નીકળી જાય છે। પાણી લગભગ 1.5 કિલોમીટર જવું પડતું હોય છે બહેનોને ચાલીને, જોડે કહો તો અમારે બી પણ જવું પડતું હોય અમુક ટકા તો। અને હેડપંપોની સુવિધાઓ એક જ છે ગામ વચ્ચે, એક તૂટી જાય તો પણ જલ્દી એનું રિપેરિંગ પણ થતું નથી અને એક જ કન્ડિશનનો હેડપંપ છે આખા ગામ વતીથી। અને ટોકાની અંદર પણ કચરું બચરું કોઈ ધ્યાન જોતા જ નથી ને, સિમેન્ટ તૂટી તૂટીને માં પડેલો છે। મારું નામ જગીબેન છે। હું મહુડીમાં 40 વર્ષથી રહું છું તો પાણીની સગવડ નથી, 2 કિલોમીટર ચાલી ચાલીને જવું પડશે તો એ પાણી મળતું નથી, કોઈ લાઇટની સગવડ નહીં, કોઈ અમારા ઘરથી નીકળવું હોય તો રસ્તો પણ નથી, તો કોઈ સાંભળતું નથી, ઘણી રજૂઆત કે થઈ જશે, અમે સરપંચને કહીએ છીએ કે અમારો રસ્તો બનાવો તો કોઈ બનાવતા નહીં। બનાસકાંઠાના દિયોદર પંથકમાં મ્યુકરમાઇકોસિસ દેખાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે। તો આ તરફ દિયોદર આરોગ્ય તંત્ર દ્વારા તાલુકામાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસના લક્ષણો માટે સર્વે હાથ ધરાયું છે, ત્યારે બીજા દિવસે પણ દિયોદરમાં શંકાસ્પદ લક્ષણો વાળો કેસ દેખાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। બે દિવસથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના જે મેડિકલ ઓફિસર શ્રીઓ છે, આ સિવાય જે કમ્યુનિટી હેલ્થ ઓફિસર છે, એમના દ્વારા સ્ક્રીનિંગની કામગીરી ચાલુ છે। જે પણ 279 જેવા આપણે ત્યાં જનવરી પછી કોવિડ પોઝિટિવ કેસીસ આવેલા છે, આ તમામની સ્ક્રીનિંગના અંતર્ગત અત્યારે એક શંકાસ્પદ કેસ જણાઈ આવેલ છે। આ કેસને આજે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મોકલવાના તજવીજ આ ધરેલ છે અને એને ત્યાં મોકલીને એની જે પણ સારવાર થાય આ એનું આયોજન કરેલું છે। આ સિવાય શનિવાર સુધીમાં આ જેટલા પણ પોઝિટિવ કેસ આવેલા છે કોવિડના ભૂતકાળમાં, એમને તમામને સ્ક્રીનિંગ કરી અને એવા મ્યુકરમાઇકોસિસના લક્ષણવાળા કોઈ પેશન્ટ દેખાશે તો એમને આપણે પાલનપુર ખાતે મોકલીને સારવાર આપેલી છે। તાઉતે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી છે, જેને લઈને સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે, જેમાં 1-1 હેક્ટર દીઠ 1 લાખ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આજરોજ કિસાન કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી સહાયને અર્થવિનાની બતાવી હતી। સાથે જ કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સર્વે પૂરું થયું નથી ત્યાં સહાય જાહેર કરવામાં આવી છે, સાથે જ 1 હેક્ટર દીઠ સહાય જાહેર થઈ છે તે ખર્ચ પ્રમાણે પૂરતું નથી। જી અમારે જૂનાગઢ જિલ્લામાં તેમજ ગીર સોમનાથ ખાસ કરીને મારા વિસાવદર વિસ્તાર જૂનાગઢ જિલ્લામાં તો ત્યાં ખૂબ વાવાઝોડાની અસર થઈ હતી। અમારી માંગ આજે પ્રેસ એટલા માટે બોલાવવામાં આવી કે સરકાર શ્રી દ્વારા જાહેરાત થાય છે પણ જાહેરાતને બદલે અમલવારી થવી જોઈએ, આના માટેની મારી માંગણી હતી કે જે તમે જાહેરાત કરો છો એમાં પણ ખેડૂતોને જે ખર્ચ છે એટલા પણ નાણાં ઉભા નથી થતા, એનું પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે। ખાસ કરીને અત્યારે સ્થિતિ એવી છે વાવાઝોડામાં કે અમારે ત્યાં અત્યારે માલધારી અને નેસ જંગલની વચ્ચે આવ્યા છે, હવે ત્યાં એના પશુઓને બચાવવા ખૂબ મુશ્કેલ છે। અમે કાલે પણ લીલા પાણી નેસ ગોળી નેસ જંગલની વચ્ચો વચ્ચે ત્યાં પહોંચ્યા સર્વે કર્યું, ત્યાં એને અત્યારે છાપરા ઉપર બધું ઉડી ગયું છે, નિરણય અને ચારાનો બહુ મોટો પ્રશ્ન થયો। સરકારને અમારી વિનંતી છે થોડીકે જો આપણામાં માનવતા હોય ને તો અહીંયા વિસાવદર આજુબાજુમાં આપણા જંગલ વિસ્તારની બોર્ડર ઉપર જે આપણા ગોડાઉનો છે ઘાસના, એને તાત્કાલિક ઘાસ નિઃશુલ્ક એટલે કોઈ ખર્ચ લીધા કોઈ પૈસા લીધા વગર મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં જે બાગાયત પાકોમાં 1 લાખ રૂપિયાનું વળતર આપવાનું હેક્ટર દીઠ
જાહેર કર્યું છે ત્યારે હું મુખ્યમંત્રીશ્રીને એટલું કહેવા માગું છું કે આ 1 લાખ રૂપિયાની અંદર એક હેક્ટરમાં આંબાના રોપ પણ ન આવે અને વાવી પણ ન શકાય. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે ઝાડ પડી ગયા છે એ પડી ગયા ઝાડને ખાલી ખેતરથી બહાર કાઢવા હોય તો પણ 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય. એટલે આ સરકારશ્રીએ ખેડૂતોની ક્રૂર મજાક કરી છે અને આ મજાક સરકારે કરવાનું જે સાહસ કર્યું છે એનો ખેડૂતો એને જવાબ આપશે. આજે વાવાઝોડાની અસર ઉના, રાજુલા, જાફરાબાદ, વિસાવદર એ વિસ્તારમાં વધારે રહી છે, નુકસાની વધારે ત્યાં થઈ છે અને જૂનાગઢ જિલ્લામાં આ લોકોની કમ્પેરિઝનમાં વાવાઝોડાની અસર ઓછી થઈ છે. પણ અહીંના લોકો પણ ભોગ તો બન્યા જ છે. ઝુંપડપટ્ટી બારે ત્યાં વિસ્તારો પવનની ગતિ હતી અને ખાસ કરીને ઉપલા દાતાર અને અંબાજીમાં જે વધારે પડતી અને ઉપરકોટમાં દરગાહમાં જે મોટી નુકસાની થઈ છે તો તાત્કાલિક ધાર્મિક સંસ્થાઓને એક જૂનાગઢના ધારાસભ્ય તરીકે હું સરકારને વિનંતી કરું છું કે એનું તાત્કાલિક સર્વે કરાવી અને એને વળતર અને ફરી વખત પાછું ધાર્મિક સંસ્થા બેઠી થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. આજે ખેડૂતો જૂનાગઢમાં બાગાયતી વિસ્તારમાં આંબા, ચીકુ, નાળિયેર એમાં મોટાભાગનો પાક ખરી ગયો છે ત્યારે એનું તાત્કાલિક સર્વે કરીને વળતર આપવું જોઈએ અને ખાસ કરીને જે બગીચાના ઇજાદારો જે હતા એને મોટી નુકસાની થઈ છે તો ત્યારે એક પેકેજ એવું જાહેર કરીને પણ ઇજાદારોને પણ એને નુકસાનીમાંથી બચાવવા જોઈએ એવું એક જૂનાગઢ તમારા માધ્યમથી કોઈ સરકારને જૂનાગઢના ધારાસભ્ય તરીકે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત હેઠળ વિવિધ કામોના લોકોની સુખાકારી માટે બજેટ ફાળવવામાં આવ્યું હતું જેની જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મીડિયા પરિષદ મારફત જાહેરાત કરવામાં આવી હતી. તમામ સદસ્યશ્રીઓ, અમારા ઉપપ્રમુખશ્રી, ડીડીઓશ્રી અને આપ સૌ મીડિયા ભાઈઓ, આજની સામાન્ય સભાની અંદર મુખ્ય મુદ્દો જે આ મહામારી કોરોનાની મહામારી હતી એને લઈ અને અમારા 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એ આરોગ્ય કેન્દ્રને આવનારા દિવસોની અંદર જે ખામી હતી અમારી એ ખામીઓને પૂરી કરવા માટે થઈ અને 54 પીએસસી કેન્દ્રને અપગ્રેડ કરીએ છીએ. 2 નવા દેડી કુંભાજી અને પાનેલીમાં પારમિક સીએસસી કેન્દ્રમાં અમે પરિવર્તન કરીએ છીએ અને એની આજે ઠરાવ મંજૂર કર્યો, સરકારમાં મોકલશું. એટલા માટે થઈને કે એની અંદર જે સીએસસી કેન્દ્ર હોય તો સીએસસી કેન્દ્રની અંદર સુવિધા વધારે પડતી હોય છે. એટલે એક સીએસસી કેન્દ્ર, પાછળ કેન્દ્ર, બીજું આ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ વર્ષો જૂનું હતું તો મરામત વારંવાર કરવી પડતી અને ખર્ચા વધી જતા. તો ગુજરાત સરકારની ગાઈડલાઇન છે કે નવું ગ્રામ જિલ્લા પંચાયત બનાવી આપણે જિલ્લા પંચાયત નવું બિલ્ડિંગ બનાવીએ તો એ સરકાર આપણને પૈસા આપતી હોય, ગ્રાન્ટ આપતી હોય, 30 કરોડ રૂપિયા સરકાર આપશે. એનો આજે ઠરાવ કર્યો નવું બિલ્ડિંગ બનાવવા માટે થઈ. બીજું આપણે જોયું હશે કે હોર્ડિંગ બોર્ડની આવક પણ જે તે પંચાયતને કોર્પોરેશનને મોટી હોય છે તો જિલ્લા પંચાયતમાં એની આવક નહોતી થતી એટલે આજે હોર્ડિંગ માટે થઈ જ્યાં જ્યાં જિલ્લા પંચાયતની બિલ્ડિંગો હશે એના હોર્ડિંગ માટે થઈ અમે એ કરશું. બીજું જે ચેકડેમ હતા અમારા નાની મોટી સંસ્થાઓ સરકારી બનાવ્યા હતા ડેમ પણ જુદી જુદી એજન્સીઓને ડેમો આપેલા હતા તો એ ડેમની અંદર જાળવણી જે જૂના ડેમ થઈ ગયા હોય એટલે ખર્ચ આવતા જાળવણીના રિપેરિંગના આવતા હોય તો અમારી જિલ્લા પંચાયત હસ્તક 2000 ચેકડેમ હતા એ અમે રિપેર કરી શકતા. બાકીના ચેકડેમો રિપેર નહોતા કરી શકતા. ખેડૂતો હેરાન થતા હતા, એજન્સી પાસે જતા અમારામાં નથી આવતું એટલે એ ચેકડેમો રિપેર કરવા માટે સરકારમાં અમે દરખાસ્ત કરી છે કે અમને જિલ્લા પંચાયતને હોપે તો અમે રિપેર કરી અને આવતા દિવસોની પાણી નો સંગ્રહ વધી જાય. બીજું એટલે બેટી ડેમ પાસે જે વાત છે એમ એક આપણે ખબર એરપોર્ટની અંદર એક ચેક ડેમ આપણો હતો તો એના 22 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. બેટી નદી ઉપર ચેક ડેમ બનશે એ આપણો હતો એટલે નવો ચેક ડેમ હશે. બીજું નવા ચેક ડેમની અંદર
પેલા જૂના જેટલા છે જૂના ચેકડેમ. આમ જોવો તો જૂના ચેકડેમની અંદર જો રિપેર થશે અને વ્યવસ્થિત થઈ જાય તો પાણીનો સંગ્રહ બહુ મોટો થશે. એટલે જિલ્લા પંચાયતે પહેલો અભિયાન એવું પાડ્યું છે, નવા કરતાં જૂનાને એક સારી રીતે રિપેર કરી અને એનો પાણીનો સંગ્રહ નવા તો કરવા જ છે. જ્યાં સ્ત્રોત હોય એ સભ્યો અમે બધા નક્કી કર્યું છે, જ્યાં જ્યાં નવા પાણીનો સ્ત્રોત હોય ત્યાં સરકાર રજૂઆત કરી અને અમે એની માગણી કરશું. એટલે પાણી માટેથી જિલ્લા પંચાયત કાયમ સક્રિય રહેશે. બીજું વૃક્ષારોપણ સરકારની એક માદરે વતન યોજના છે કે 50% સરકાર આપણને આપે અને 50% કોઈ પણ સંસ્થા આપે, તો એના માટે થઈને અમે માદરે વતનમાં યોજના લઈ અને જિલ્લાની અંદર વૃક્ષારોપણનો પણ અભિયાન ઉપાડવાના છીએ. એટલે આજની આ સામાન્ય ખાસ સામાન્ય સમાજની અંદર એક તો સત્તાની બહાલી માટે થઈને જે અમારા સભ્યો માટે સત્તાની બહાલી માટે ઠરાવ કર્યા, પાણી માટે થઈને ચેકડેમોનો ઠરાવ કર્યો છે, વૃક્ષો વાવવા માટે વૃક્ષારોપણનો ઠરાવ કર્યો છે. બીજું અમે જોયું છે આપણી ગુજરાત સરકારે વાવાઝોડાની અંદર પેકેજ બહુ મોટું જાહેર કર્યું હતું, એમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે કાલ જાહેર કર્યું કે અમે 500 કરોડ રૂપિયા, એટલે એના માટે થઈને સરકારને પણ અભિનંદન આપીએ અને એવો ઠરાવ મંજૂર કર્યો છે. જે આ કોરોના વોરિયરની અંદર જે જિલ્લા આરોગ્યના કર્મચારીઓ અને અમારા સદસ્યશ્રીઓ અને નાના મોટા કાર્યકર્તા ભાઈઓ પોતાની જાનની પણ ખેવના કર્યા વગર, જેમ મીડિયાકર્મીઓ પણ પોતાની જાનની ખેવા કર્યા વગર જે દોડ્યા હતા, એમ મીડિયાકર્મીઓ આરોગ્ય સમિતિના અમારા બધા કર્મચારીઓ અને અમારા સદસ્યશ્રીઓ એમને પણ અભિનંદન આપવા માટેથી અમે સાધારણ સભાની અંદર ઠરાવ કર્યો હતો. કેશોદમાં બાઇક ચોરી કરતા બે ઇસમોને પોલીસે એક બાઇક સાથે પકડી પાડ્યા છે. કેશોદમાં બાઇક ચોરીની બે ફરિયાદ નોંધાતા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડી પાડ્યા હતા, જ્યાં તેમણે કબૂલાત કરી હતી કે જુદા જુદા વ્યસનની આદત હોવાના કારણે પૈસા માટે બાઇક ચોરી શરૂ કરી હતી, તેમજ ચોરેલી બાઇકો ગ્રામ્ય વિસ્તારમાં ઓછા પૈસાથી વેચવામાં આવતી હતી. ડીવાયએસપી કેશોદ, છેલ્લા બે માસથી કેશોદમાં બાઇક ચોરીનું પ્રમાણ જરા વધી ગયું હોવાને કારણે, 4-5 ચોરીના બનાવો બન્યા હોવાને કારણે આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા સાહેબે પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NB ચૌહાણને આ બાબતે સખત પ્રયત્ન કરી અને ગુનાઓ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જણાવવામાં આવેલ હતો. એના આધારે ચૌહાણ સાહેબ પ્રયત્ન કરતા હતા કે જે જગ્યા બનાવનું સ્થળ હોય ત્યાં સીસીટીવી ફૂટેજ મેળવતા હતા અને પરમ દિવસે આપણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીની અને સ્ટાફની મદદથી આ કામે એ બે આરોપી છે એને હસ્તગત કર્યા છે અને એનું જે COVID-19 ટેસ્ટ કરાવડાવી અને જે બનાવમાં ચોરીમાં ગયેલ જે મુદ્દામાલ છે એ રિકવર કરવાના પ્રયત્ન કર્યા છે. એક વાહન જે મહેન્દ્રસિંહજી ચોકમાંથી સ્પેન્ડર ગયું હતું એ રિકવર કરેલ છે અને અન્ય 3 જે આરોપીઓએ કબીલાત કરી હોય એવા અન્ય 3 જે છે એ પણ હસ્તગત કરવા માટે એ અત્યારે પ્રયત્ન ચાલુ છે. આમાં જે બે આરોપી છે એમાં એક કુશ વ્રજલાલ ઘોડેસરા છે, જે આંબાવડીમાં રહે છે, 19 વર્ષનો છે, એના પપ્પાને મિલ છે, અને બીજો જે સાહિલ રાજુભાઈ પરમાર છે એ પણ 19 વર્ષનો છે અને એ મેઘના સોસાયટીમાં રહે છે. આ જે સાહિલ રાજુભાઈ પરમાર છે એ અને આ આરોપી કુશ એ બંને આંબાવડીના બગીચામાં બેસતા હોય તો ત્યાં એમની દોસ્તી થઈ હતી. આ સાહિલ છે એ અગાઉ પણ 363, 366 અને એટ્રોસિટીના ગુનામાં એ અગાઉ 8-1 માસ પહેલાં સંડોવાયેલો હતો. આ સિવાય એક બીજો જય મક્કા કરીને મૂળ કરેણીનો છે, હાલ કાલવાણી રહે છે. એ આરોપી અને આ કુશ એ બંને બાઇક ચોરવા જતા દિવસે રેકી કરતા અને જે જગ્યાએ સ્પ્લેન્ડર બાઇક જે હોય અને દિવસે બહાર પડી હોય અને રાત્રે પણ બહાર રાખવાની ટેવવાળા વ્યક્તિઓ હોય ત્યાં જઈ અને એ ચોરી કરતા, એમાં એ જે સ્પ્લેન્ડર છે એને ડાયરેક્ટ કરતા ચાલુ કરી દેતા, ડુપ્લિકેટ ચાવીથી ઉપયોગ નહોતા કરતા પણ ડાયરેક્ટ કરી અને એ ચાલ લઈ લેતા, અને પછી છે ને ગામડામાં જે વાડી વિસ્તારમાં રહેતા હોય એને બહુ ઓછી કિંમતે નજીવી કિંમતે એ વેચી દેતા. અને હાલ આ જે બે પૂછપરછ કરી છે તો એમાં પૂછના પગે ઈજા હોય એ બાબતે પૂછતા એને એ પોતે છે એ ઓવરટેક કરતો હતો રિક્ષાની, એ દરમિયાનમાં પડ્યો હોવાનું એણે અત્રે જણાવેલ છે. એટલે આ બાબતમાં અત્યારે હજી પણ ગણેશ પૂછપરછ ચાલુ છે અને બાકીના જે બાઇકો છે એને રિકવર કરવાની પ્રોસેસ ચાલુ છે. ચોરી કરવાનું કારણ કે બહાર આવ્યું છે? ચોરી કરવામાં તો આ બંને આડી લાઇનના હોય એવું જણાય છે,
કારણ કે એ લોકો સિગરેટ બિગરેટ પીતા હોય અને ઘરમાં પણ કદાચ એમને એવું બને કે ઘરવાળાએ પણ એને વારંવાર આવા આવારા તત્વો જોડે રહેતા હોય તો કદાચ એને કાઢી મૂક્યા હોય, એટલે ખોટી લાઈને ચડી ગયેલા આ છોકરાઓ છે બંને. બનાસકાંઠાના દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે 108માં ફરજ બજાવતા પાયલોટ દ્વારા પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કોઈ પણ આપત્તિના સમયે હરહમેશ લોકોની સેવા કરતા 108ની ટીમ તત્પર હોય છે. 26મે એટલે કે પાયલોટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આની ઉજવણી જિલ્લા મુખ્ય મથક પાલનપુર ખાતે દરેક તાલુકાના 108માં ફરજ બજાવતા પાયલોટ સાથે પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર, દિવ્યરાજસિંહ બિહોલા ઉપસ્થિત રહી પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે દિયોદર ખાતે પાયલોટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિયોદર 108માં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા બિપિનભાઈ ત્રિવેદી, દિનેશભાઈ નાઈ, ગણપતભાઈ ઠાકોર, ભૂપતભાઈ ઠાકોર, ખોડાજી ઠાકોર, દિનેશભાઈ પ્રજાપતિ તમામ પાયલોટની ઉપસ્થિતિ રહી ઉજવણી કરવામાં આવી હતી. પાયલોટ ડે માં 26મે પાયલોટ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેવી કે એ અમારી તરફથી, અને 108માં મેઇન જે ગણે તે પાયલોટ જ હોય છે બરાબર. અને હાલ મહામારી ચાલી રહી છે કોરોનાની, પછી એના પછી વાવાઝોડું આવ્યું અને હજી પણ નવું વાવાઝોડું આવવાનું છે બરાબર. આ મહામારીમાં 24 કલાક સતત એમ્બ્યુલન્સ ચલાવવા માટે પાયલોટ જ મેઇન જવાબદાર હોય છે બરાબર. અને આવી મહામારીમાં રાત દિવસ એક કરીને જે પણ પાયલોટો આમાં કાર્યકર્તા હોય છે એ લોકોને આ દિવસે સન્માનિત કરી અને એ લોકોને એવોર્ડ પણ આપવામાં આવે છે અને પાયલોટ ડે માટે સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે કંપની તરફથી. ધોરાજી પોલીસે ચેકિંગ દરમિયાન 3 બોલેરોમાં 28 જેટલી ભેંસોને લઈ જતા 3 ઇસમોને પકડી પાડ્યા હતા. પોલીસ રાત્રિ દરમિયાન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે 3 ઇસમો 3 બોલેરો કારમાં 28 જેટલી ભેંસોને લઈને જતા હતા. વાહનમાં ભેંસો માટે ખાવાનો ચારો કે પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ભાણવડના યુસુફ નુરમામદ ઠેબા ગામેથી આમદ બાવા હિંગોરા ગામેથી તેમજ અલ્ફાત હેમતુલા હલાણી સંધિને ઝડપી પાડેલ હતા. ધોરાજી પોલીસે ₹5,37,000નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં હંગામી બસ સ્ટેશન ખાતે બસ ધોવાની કામગીરી બસના કંડક્ટર અને ડ્રાઈવર દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા ડેપો મેનેજરને સમગ્ર મામલે પૂછતા તેમણે લૂલો બચાવ કરીને જણાવ્યું હતું કે આ નિર્ણય સંયુક્ત રીતે સ્થાનિક કક્ષાએ કરાયો છે, આ માટે ઉચ્ચ કક્ષાએથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. ત્યારે ડ્રાઈવર કંડક્ટરને ફરજ ઉપરાંતની કામગીરી સોંપવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. કોરોના મહામારીએ દેશ આખાને ભરડામાં લીધું છે, ત્યારે કોરોના સામે એકમાત્ર હથિયાર હાલ વેક્સિનેશન છે. દીવમાં કોરોનાને નાથવા માટે વેક્સિનેશન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, જેને ઉપક્રમે દીવમાં 18 થી 44 વર્ષના 8,000 જેટલા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ગુજરાતથી દીવમાં વેપાર કરવા આવતા લોકોનું પણ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મેરા નામ છે ઓર મેં એક મેડિકલ સ્ટુડન્ટ હું. મેં આજ દીવ કે સિવિલ હોસ્પિટલ મેં આયા વેક્સિન લેને કે લિયે જો કોવિશીલ્ડ વેક્સિન હૈ વો વેક્સિન મેને લિયે. અભી ગવર્નમેન્ટ ને હમારી ગવર્નમેન્ટ ને 18 સે જો 44 એજ તક કે જો લોગ હૈ ઉનકે લિયે વેક્સિન કા યે ક્યા હૈ. તો આપ ભી સબ આઈએ, રજિસ્ટ્રેશન કીજીએ और वैक्सीन लीजिए और हमारे देश को कोरोना से बचाइए. जय हिंद. રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે પત્રકારો સાથે તાઉતે વાવાઝોડાના કારણે કૃષિમાં થયેલ નુકસાન વિશે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સરકાર દ્વારા કૃષિ માટે જાહેર કરાયેલ પેકેજ વિશે અને સર્વેની કામગીરી વિશે માહિતીઓ આપી હતી. કોંગ્રેસના નેતા રાહત પેકેજને પડીકુ ગણાવતા કૃષિમંત્રીએ કોંગ્રેસના સિનિયર નેતાઓને પીડતા ગુમાવી હોવાનું પણ નિવેદન આપ્યું હતું. અને એ બાબતે અમારા કૃષિ વિભાગમાં કૃષિ ક્ષેત્રમાં જે નુકસાન થયું એ ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ બેઠક મળી હતી અને પેકેજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે સાંજે મોડી રાત્રે જાહેર કર્યું.
એ આપ સૌના માધ્યમથી ગુજરાતના લોકો સુધી પહોંચ્યું છે. પરંતુ આજે કેટલાક કોંગ્રેસના સિનિયર આગેવાનો જે રીતે આ પેકેજને ઉપર કોમેન્ટો પાસ કરતા હતા, લોલીપોપ ને બીજું ત્રીજું, મને એવું લાગે છે કે કોંગ્રેસના સિનિયર આગેવાનોએ પીઢતા ગુમાવી હોય એવું લાગે છે. એક રાજકીય ઓપોઝિશન પાર્ટી તરીકે જરૂરથી એમની ફરજો છે સત્તા પક્ષની દરેક ચીજો ઉપર ધ્યાન રાખવી, એમની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવી અને જનતા પ્રત્યે જાગૃતતા દાખવી અને સરકારના કાન આંબડીને પણ જનતાને ન્યાય અપાવવો જોઈએ. જે સંજોગોમાં સરકાર જનતા વિરુદ્ધ ચાલતી હોય, પરંતુ રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સમાજ જીવનના બધા વર્ગોને સાથે લઈને કામ કરી રહી છે. તારીખ 17 મેથી લઈ અને 19 મે દરમિયાન સૌરાષ્ટ્રને ચીરતું વાવાઝોડું, તાઉતે વાવાઝોડું જે પસાર થયું, ખરેખર એની ભયાનકતા, એમની તીવ્રતા ખૂબ જ હતી. જ્યાંથી પસાર થયું ત્યાં ખૂબ મોટી નુકસાની નોતરતું ગયું. બાગાયતી પાકોને વિશેષ કરીને ખૂબ નુકસાન થયું છે. ઉનાળુ પિયત પાકોને પણ નુકસાન થયું છે. અને આ પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અમારા કૃષિ અને બાગાયત વિભાગે જેવું તાવતે વાવાઝોડું સમાપ્ત થયું અને તરત જ સર્વેની કામગીરી માટે ટીમોનું ગઠન થયું, રચનાઓ કરીને લગભગ 669 જેવી ટીમો કુલ મળીને બધી જ થઈને વૈજ્ઞાનિકોથી માંડીને સર્વેની કામગીરીમાં લગાડવામાં આવી. અને જોત જોતામાં મને કહેતા આનંદ થાય છે, મેં ભૂતકાળમાં પણ અતિવૃષ્ટિ પણ જોઈ છે, વાવાઝોડા પણ જોયા છે. શ્રી કેશુભાઈ પટેલના વડપણ હેઠળની સરકાર વખતે કંડલાનું વાવાઝોડું પણ મેં જોયું છે અને એ વખતે પણ અસરગ્રસ્તોની વચ્ચે રહીને એક એક મહિના સુધી જામકલ્યાણપુર તાલુકામાં વહીવટીતંત્ર સાથે તાલ મિલાવીને લોકો પુનઃ પૂર્વવત થાય એ માટે મેં કામ કરેલું છે, મને અનુભવ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આજ રીતે વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.